ધાનેરા તાલુકાના રવિયા કોટડા ગામના 27 વર્ષીય યુવકની ઘાતકી હત્યા પાછળના ઈસમોની એક પછી એક ધરપકડ થઈ રહી છે. યુવકની હત્યાની પાછળ ત્રણ મહિલાના નામ ખુલતા ધાનેરા પોલીસે ત્રણેય મહિલાની અટકાયત કરી પાલમપુરની મહિલા સબજેલ ખાતે મોકલી આપી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ મથકે નોંધાયેલા હત્યાના ગુનામાં ધાનેરા પોલીસે ત્રણ મહિલાને પકડી જેલના હવાલે કરી છે. ધાનેરા તાલુકાના કોટડા રવિયા ગામના 27 વર્ષીય અણદાભાઈને ગત સોમવારના દિવસે ગળાના ભાગે ચાકુના વાર કરી તેને શેરા ગામની સીમમાં ફેંકી ઈસમ ફરાર થઈ ગયો હતો. હત્યા મામલે ધાનેરા પોલીસ તેમજ જિલ્લાની એલસીબી ટીમે તપાસની શરૂઆત કરી હતી, જેમાં બાતમીદારો તેમજ મોબાઈલ કોલ ડિટેલના આધારે બાડમેર જિલ્લાના રોશનખાન કાસબખાન સિંધી મુસલમાનને ઝડપી પાડ્યો હતો. રોશનખાનને પોલીસે ઝડપી પાડી ખૂન બાબતે આડાઅવળા સવાલો તેમજ રોશનખાનની કોલ ડિટેલમાં ચોંકાવનારો ખુલાસો થતાં ધાનેરા પોલીસે હત્યાના કાવતરામાં સામેલ વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મૃતકની પત્ની નીતા રોશન ખાનને પ્રેમ કરતી હતી. આ પ્રેમલીલાની જાણ મૃતકની ભાભી કાળીબહેન તેમજ મૃતકની ભત્રીજી હિનાને થઈ હતી. અવારનવાર મોબાઈલ ઉપર રોશન સાથે આ ત્રણેય મહિલાઓ વાત કરતી હતી. નીતાને મૃતક અણદાભાઈ ગમતો ન હતો અને તે આરોપી રોશન ખાનને પ્રેમ કરતી હતી, તો મૃતકની ભાભી કાળીબહેનને તેની જમીન ઉપર નજર હતી એટલે બંને મહિલાએ સાથે મળી અણદાભાઈને મારવા માટેનું કાવતરું રચ્યું, જેમાં મૃતકની ભત્રીજીની પણ સંડોવણી હતી. જો અણદાભાઈ રસ્તામાંથી હટી જાય તો નીતાને તેનો પ્રેમી મળી જાય અને મૃતકની ભાભી તેમજ ભત્રીજીને અણદાના ભાગની જમીન પણ મળી જાય. આવી લાલચમાં આવી ગત સોમવારે મોબાઈલ દ્વારા કોલ કરી રવિયા કોટડા ગામે રોશનખાનને બોલાવ્યો અને ખાવા માટે પડીકું લેવા માટે મૃતકની પત્નીએ અણદાભાઈને ગામ તરફ મોકલ્યા હતા. પહેલાંથી જ નક્કી કરેલા પ્લાનિંગ મુજબ અણદાભાઈ ખેતર તરફથી ગામ તરફ આવે અને ત્યાં રોશનખાન મોટરસાયકલ લઈને ઊભો હતો. પાછળ અણદાભાઈને બેસાડી થોડું કામ છે આવું કહી અને શેરા ગામ નજીકની સીમમાં રોશનખાન અણદાભાઈને નીચે ઉતારી જમીન ઉપર બેસવાનું કહી ગળાના ભાગે એક સાથે ઉપરાઉપરી વાર કરતા અણદાભાઈનું ઘટનાવાળી જગ્યાએ જ કરુણ મોત નિપજ્યું હતું. આ રીતે પરિવારજનના સભ્યોએ સાથે મળી એક ભોળા યુવકની કાવતરું રચી હત્યા કરી હતી. ધાનેરા પોલીસ મથકે પણ પહેલીવાર આ રીતે હત્યામાં સામેલ મહિલાઓના નામ ખુલ્યા છે. ધાનેરા પોલીસે આ ત્રણેય મહિલાને જિલ્લાની મહિલા સબજેલના હવાલે કરી છે. ધાનેરા તાલુકામાં હત્યાના બનાવને લઈ સમાજ તેમજ તાલુકાના નાગરિકો હેવાન પત્ની તેમજ પરિવારના સભ્યો ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. આધુનિક યુગની સાથે સાંસ્કૃતિક અને તેમજ માનવતા પણ જરૂરી બની જાય છે. જો આ જ રીતે પોતાના જ દગો કરશે તો હવે ભરોસો નામના શબ્દ ઉપર પણ વિશ્વાસ રાખવો કે નહીં તે પણ વિચારવા જેવું છે.